सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધાય ભક્તોનેથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતનો સાગર એ ગ્રંથની અંદર પૂર્વ પાંચમું અને તરંગ 45 એમાં 13 ગામની કથા લખે છે. સ્વામીએ છેલ્લે એમ કથા લખી છે કે શ્રીજી મહારાજે ઘણો બધો સંતો ભક્તોને જમાડતા જમાડતા ઉપદેશ આપ્યો છે. સંતોની અલૌકિક રીતની પણ વાત કરી છે. ત્યાર પછી જ્યારે સંતો ગાવા માટે બેઠા ત્યારે ગામના લોકો, બુદ્ધિવાળા લોકો સંતોની અલૌકિક રીત જોઈને ખેંચાયા. મહારાજે એ હરિભક્તોને કીધું છે કે મોક્ષના દાતા તો એક સંત જ છે અને સાચા સંત મળે ત્યારે જગતમાંથી એ રાગ તોડાવે છે. આવી શ્રીજી મહારાજે સંતોના મહિમાની 13 ગામના લોકો પાસે વાતો કરી. આગળ મહારાજની જે વાતો છે એ સાંભળીને શું પરિણામ આવ્યું એને સ્વામી લખે છે. મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર્વ પાંચમું તરંગ 46. શ્રી હરિ કી સુની વાર્તા મગન ભયે પુરજન કિતને દારે નિયમ કુ અતિ પ્રસન્ન હોઈ મન કિતને દારે નિયમ કુ અતિ પ્રસન્ન હોઈ મન કિતને જન કો ધ્યાન મે બેઠા એ તેહી વાર સમાધિ ભઈ તત્કાલ તેહી દેખે હરિ દિવ્યાકાર સમાધિ ભઈ તત્કાલ તેહી દેખે હરિ દિવ્યાકાર શ્રી હરિની આવી વાતો સાંભળીને 13 ગામના લોકો મનમાં ઘણા ખુશ થયા. કેટલાક લોકોએ અતિશય પ્રસન્ન મનથી વર્તમાન નિયમોને ધારણ કર્યા. મહારાજે જ્યારે સંતોના મહિમાની વાતો કરી, વિષય ખંડનની વાતો કરી, ત્યારે ઘણાક લોકો બહુ ખુશ થયા અને મનથી એમણે ભગવાનના વર્તમાન અને નિયમોને ધારણ કર્યા. જેટલા આવ્યા હતા એ બધાએ ધારણ કરે એવું ન લખ્યું. કેટલાક ભગવાન મળે કે ભગવાનના સંત મળે, જ્યાં સુધી જીવના પાછલા કોઈ પુણ્ય ઉદય ન થાય, જીવે આગળ ક્યારેય પણ સત્પુરુષની, કોઈ સંતની, કોઈ ભક્તની સેવા કરી ન હોય, સમાગમ કર્યો ન હોય, કોઈ બીજ જ પડ્યું ન હોય અને એનો જીવ એટલો બધો નકારો હોય તો ભગવાન એને સ્વયં મળે તો પણ એને કાંઈ અસર થાય નહીં. એને સંત, અલૌકિક સંત સ્વયં મળે તો પણ એને કાંઈ અસર થાય નહીં. જ્યાં જ્યાં અસર થઈ છે ત્યાં કંઈક એની લિંક પાછળ ક્યાંક જોઈન્ટ છે. કોઈક વાર અપવાદરૂપ એવું બને કે ભગવાન બહુ મોજમાં હોય
સંત ક્યારેક બહુ મોજમાં હોય તો જે કરોડ જન્મે ચોખ્ખો થાય એવો છે એને આ જન્મે સત્સંગમાં લઈ લઈને ચોખ્ખો કરી દે, એ ક્યારેક એને મોજ ચડે ત્યારે. નહીં તો મુમુક્ષુતાથી ખેંચાતા હોય એવા તો જેની મુમુક્ષુતા પાછલા જન્મો જન્મની ઉદય થયેલી હોય એ જ મુમુક્ષુઓ વાત સાંભળીને ખેંચાય. આપણને પ્રત્યક્ષ પણ દેખાય છે કે કથા વાર્તા તો એકની એક જ થતી હોય, પરંતુ કોઈક ભક્ત એ કથાને સાંભળીને બહુ ઊંચા સ્ટેજ પર પહોંચી ગયા હોય, અને એ જ કથાને સાંભળીને કોઈક હજુ બે બે પગલાં હાલતા હોય. સંત એકના એક, ઈષ્ટદેવ એકના એક, ગ્રંથ એકનો એક, વક્તા એકનો એક, સમાજ એકનો એક, વાત એકની એક, છતાંય પણ કોઈક દોડવા માંડ્યો, કોઈક કે આ લઈએ છે, થોડી વાર બેસીએ છે, થાક ખાઈએ છે, ઊંઘી જઈએ છે, પાછા વળી રસ્તો કાપે. કોઈક પૂરપાટ દોડે છે, પ્લેનની સ્પીડે દોડે છે, કોઈ સાયકલની સ્પીડે હાલે છે, અને કોઈ કાચબાગતથી હાલે છે. બધાને ઉપદેશ સમાન છે, ઈષ્ટદેવ સમાન છે, શાસ્ત્ર સમાન છે, થતાં ફેર કેમ પડે છે? કારણ કે એની પૂર્વની શ્રદ્ધા, એને પૂર્વથી જે કરતો આવ્યો છે એ પ્રમાણે જ એની શ્રદ્ધા હોય. મુક્તાનંદ સ્વામીને જેટલી શ્રદ્ધા હોય એટલી આપણે ના હોય, કારણ કે સીધા આવેલા, એટલે એમની શ્રદ્ધાને એમનો રંગ ચડતો ને ચડતો હોય, અને આપણને પંપ મારીને રંગ નાખવો પડે, પંપ મારીને શ્રદ્ધા જગાડવી પડે. ચાતુર્માસ આવ્યો છે, ખૂબ ભજન કરજો, એમ એક પંપ મારે, અરે આ તો ભક્તિ કરવાનો છે ચાર મહિના, એમ કંઈ કે ત્યાર પછી થોડો પોરો ચડે, કંઈક કરી નાખીએ, હાલો ને હવે આ બહુ કહે છે તો એવું. અને ઘણાક વાટ જોતા હોય, ક્યારે ચાતુર્માસ આવે, ક્યારે ચાતુર્માસ આવે ને ક્યારે ભજન કરું, ક્યારે ચાતુર્માસ આવે ને ક્યારે તપ કરું, એમ વિચારતા હોય, વાટ જોતા હોય કે ચાતુર્માસ વહેલો આવે, વાટ જોતા હોય 15 દિવસે એકાદશી વહેલી આવે, ભજન થાય ને તપ થાય. અને ઓલાન થાય, હારી આવી ગઈ, હજુ હમણાં તો ગઈ હતી, 15 દિમાં પાછી આવી ગઈ, તિથિના ક્ષય બહુ છે કે હું? આ વખતે તિથિના ક્ષય નથી, આપણી શ્રદ્ધાના ક્ષય છે. બધા લોકો, કેટલાક લોકોએ મહારાજના વર્તમાન નિયમને ધાર્યા, તે સમયે શ્રીહરિએ કેટલાક લોકોને ધ્યાનમાં બેસાડ્યા. મહારાજે જુઓ કેટલાકને જ બેહાડ્યા, જેને અસર થાય એને બેહાડે ને, તે પછી તેમને તરત જ સમાધિ થઈ, તેમાં તેમને શ્રીહરિના દિવ્ય સ્વરૂપે દર્શન થયા. શ્રીહરિનું દિવ્ય અક્ષર ધામ દેખ્યું, ત્યાં દિવ્ય પાર્ષદોને જોયા, તેથી તેઓના મન પૂર્ણ કામ થયા. શ્રીહરિની બધી વાત સત્ય જાણી તેમને આ શ્રીહરિ પ્રગટ પરમેશ્વર છે એવો પોતાના જીવમાં નિશ્ચય કર્યો કે પ્રાણ જાય તો પણ છૂટે નહીં. મહારાજે સૌથી પહેલાં નિશ્ચય કોનો કરાવ્યો? સંતોનો. પછી પોતાનો નિશ્ચય કરાવવા માટે સંતોની જરૂર પડે, પણ સંતોને નિશ્ચય કરાવવા માટે કંઈ આમ જોવે નિશ્ચય ના કરાવી દે. મહારાજે વચનાવૃતમાં પણ કીધું, નિશ્ચય કોને કહીએ, ભગવાનનો નિશ્ચય તે કોને કહીએ, અંત્યનું 27મું. એમાં મહારાજે એમ કીધું કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન ને નિષ્ને, આ 5 વર્તમાન જે સંતમાં દેખાય ત્યારે એમ માનવું કે આ સંતને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, અને એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો એને નિશ્ચય કહીએ. સંત ભગવાનનો નિશ્ચય વાતે કરીને કરાવી શકે છે, વાત તો કરવી જ પડે. દ્રષ્ટિ કરે તો ભગવાનમાં હેત થઈ જાય, આપણને સંતની કૃપા દ્રષ્ટિ મળે તો ભગવાનમાં હેત ચોક્કસ થાય, પણ ભગવાનનો નિશ્ચય કરવા માટે સંતની વાતને જ સાંભળવી પડે. વાત સાંભળતો જાય એમ એમ શબ્દ વડે એનું માનસ બનતું જાય, શબ્દ વડે એનો આત્મા નિશ્ચયવાળો થતો જાય. હવે સંતોને તો મહારાજને આરે લઈ જવાના છે, એટલે મહારાજ કે થોડું ઓપરેશન કરતા જઈએ આપણા સ્વરૂપનું, અને તત્કાળ ઓપરેશન કરવાની એક જ રીત હતી મહારાજ પાસે, સમાધિ. તાત્કાલિક નહીં, પેલું કે અત્યારે તમને આ પ્રોબ્લેમ છે પણ એક ઇન્જેક્શન આપીએ તો અત્યારે તમને રાહત થઈ જશે, પછી વહેલું મોડું જ્યારે થાય ત્યારે ઓપરેશન કરાવજો, પણ તાત્કાલિક રાહત આપી દઈએ. એમ ભગવાને સંતોનો નિશ્ચય કરાવ્યો અને પછી તરત સમાધિ કરાવી. સમાધિ કરાવી એટલે ઓલા ભક્તોને એમ થઈ ગયું કે આ ભગવાન છે, પણ તો પછી સંતોનો નિશ્ચય કરાવવાની જરૂર સી હતી અને સંતોનો મહિમા ગાવાની જરૂર સી હતી, એ પણ આપણને પ્રશ્ન થાય ને.
ખરેખર તો સંતનો મહિમા ગાવા પાછળનો ઉદ્દેશ એટલો જ છે કે સાધુનો મહિમા શાસ્ત્રોમાં એટલા માટે લખેલો છે કે સાધુનો મહિમા જો જીવને પાકો થાય તો સાધુની વાત મનાય. અને સાધુ એ જ છે કે જે ભગવાનમાં જોડવા માટે રાત અને દિવસ જીવ માટે મહેનત કરે છે. પછી એની રીત ગમે તે હોય, લોકો રીતની ટીકા કરતા હોય છે, આ રીત નહીં, આ રીત નહીં, આ રીત નહીં, પણ સાધુના ઉદ્દેશમાં તો ભગવાનમાં જોડવા સિવાય બીજું છે જ નહીં. કોઈ પણ રસ્તેથી પ્લેન આપણને ઇન્ડિયા લઈ જાય, ચાહે પેરિસમાં ઉતારીને લઈ જાય, ચાહે લંડનમાં ઉતારીને લઈ જાય, કે ચાહે કુવેતમાં ઉતારીને લઈ જાય, અમદાવાદ એરપોર્ટ પહોંચવું આપણે પ્લેન દ્વારા એ આપણું લક્ષ છે. આપણે કોઈ એરલાઇનને એવું નથી કહેતા કે તમારે એર ઇન્ડિયાના રસ્તે જ જવું જોઈએ ને, કુવેતની ટિકિટ લીધી તે એ રીતે જશે, કતારની લીધી તો દોહા થઈને જશે, ઇતિહાદની લેશો તો અબુધાબી થઈને જશે, પણ પહોંચવું છે આપણે ઇન્ડિયા. એમ સંતની પણ દરેકની કંઈક અલગ અલગ થોડી મેથડ હોય ભગવાનમાં જોડવાની. એક શિક્ષક હોય તો પણ એક જ વિષય ભણાવવાવાળા 10 શિક્ષકની રીત જુદી હોય, પણ દરેકને એમ હોય કે મારો વિદ્યાર્થી હોશિયાર બને. એવી રીતે સંતને એમ જ છે કે મારે આને ભગવાનમાં જોડવા છે, એટલે સંત તો એને ભગવાનમાં જોડવા માટે મહેનત કરે. એટલે સંતોનો મહિમા જે શાસ્ત્રમાં લખ્યો છે એની પાછળનું કારણ જીવને ભગવાનમાં જોડવા માટેનું એક એ સાધન છે. સંતોનો મહિમા એટલે નથી લખ્યો ભગવાનનો છેદ ઉડાડવા, જે જગતની અંદર અને જે અણસમજુ વ્યક્તિના માઇન્ડમાં ફિટ થાય છે કે સાધુનો મહિમા ગાવો એટલે ભગવાનનો છેદ ઉડે એવું નથી. એ ભગવાનના મહિમાનો એક પાર્ટ છે, ભગવાનના જ મહિમાનો પાર્ટ છે, કારણ કે સાધુ એ ભગવાનનો જ એક પાર્ટ છે, હરિભગત એ ભગવાનનો જ એક પાર્ટ છે. તો એનો મહિમા સમજવાથી ભગવાનનો મહિમા સમજાય, કારણ કે એનો મહિમા સમજીએ તો એની વાત મનાય, એમાં દિવ્ય અને અલૌકિક દ્રષ્ટિ થાય, એમાં દિવ્ય અને અલૌકિક દ્રષ્ટિ થાય તો પરમાત્મામાં તુરંત ખેંચાણ થાય, અને જેટલી વાત જેની માન્યામાં આવે એટલો નિશ્ચય જલ્દી થાય. સંતની વાત માનતા કોઈને 100 વર્ષ જાય તો 100 વર્ષે નિશ્ચય થાય, કારણ કે એને મહિમા 100 વર્ષે સમજાયો એટલે. અને એ સંતનો મહિમા સમજે તો તરત ભગવાનનો મહિમા કે ભગવાનનો નિશ્ચય એને એટલે થઈ જાય. એનું પ્રમાણભૂત વચનામૃત વર્તાલનું 11મું. મહારાજે દીનાનાથ ભટ્ટને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ કે મહિમા જાણ્યા વિના સ્થિતિ થતી નથી, અને સ્થિતિ જાણ્યા વિના મહિમા જણાતો નથી મોટા પુરુષનો, તો પહેલાં સ્થિતિ કરવી કે મહિમા કરવો? દીનાનાથ ભટ્ટને બધા એ પ્રશ્નમાં ગૂંચવાના, કોઈ રીતે ઉકલ્યો નહીં સંતોથી ને કોઈથી. પછી મહારાજે કહ્યું કે ભગવાનના સત્પુરુષ વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, એ જ એનો મહિમા જાણ્યાનું પણ સાધન છે, અને સાક્ષાત ભગવાનના દર્શનનું પણ એ જ સાધન છે દ્રઢ પ્રીતિ. એ દ્રઢ પ્રીતિ થાય ક્યારે? કે એનો જેમ જેમ મહિમા સમજાતો જાય, જેમ જેમ એમાં હેત થતું જાય, એટલે ઉપકરણ છે. તો પ્રશ્ન એ છે કે મહારાજે સંતોનો મહિમા શા માટે કીધો? આ ખરે તો ભગવાનમાં જ જોડાવાનું છે, તો સમાધિ કરાવીને તો આ લોકોને નિશ્ચય મહારાજે કરાવી દીધો કે આ ભગવાન છે. પરંતુ જે ઇન્જેક્શન થોડીક વાર માટે રાહત આપતું હોય એ પરમેનન્ટ રોગનું સોલ્યુશન નથી. સમાધિ એ સમજણ ઉપર લઈ જવાવાળી કોઈ વસ્તુ નથી. સમાધિ તો સમાધિમાં ગયા એટલી વાર સુખ થયું, પછી તો બહાર આવ્યા પછી તો એનું એ જ થાય. લાડકીબાઈને મહારાજે ના કીધું કે બોલો બોલો શું જોઈએ, ત્યારે શું માગ્યું? મારો વીરો ને મારી ભેંસો. હારી રે, લો હારી નરવી રે, હતા સમાધિનિષ્ઠ તોય પણ આવું માગ્યું. એટલે સમાધિ છે સમજણને નથી ગળતી, સમાધિ તો ટેમ્પરરી ભગવાનના સુખની અનુભૂતિનું એક ઇન્જેક્શન છે. સમાધિ એ કંઈ પરમેનન્ટ સોલ્યુશન નથી. સમાધિ એટલે તો મહારાજે કહ્યું કે સમાધિવાળો હોય પણ જો સમજણ ન હોય તો નારાયણ દાસની પેઠે ચાળા ચૂથવા માંડે, સમાધિમાંથી બહાર આવે ચાળા ચૂથવા માંડે. એટલે મહારાજને ખબર છે કે આ તો મેં ખાલી શોર્ટ ટર્મનું ઇન્જેક્શન દઈ દીધું કે આને આટલું પાકું થઈ જાય કે આ ભગવાન છે, પણ હજુ
મારા સાધુ જ્યારે આવે ગામડા ફરતા ફરતા તેરામાં પાછા આવશે અને આ બધાને લઈને બેસશે ને વાતો કરશે, ત્યારે એના સમાધિવાળું ઇન્જેક્શન મેં આપેલું હોય ને મારા સાધુ વાત કરે, બે બરાબર જોઈન્ટ થાય એટલે એને પાકો નિશ્ચય થઈ જાય. કારણ કે વાત ભગવાનનો નિશ્ચય ભગવાનના નિશ્ચયવાળા સંત અને ભક્તના સંગે કરીને જ થાય, એને કરીને જ થાય. બાકી ભગવાન કંઈ ચમત્કાર બતાવે ને તો નિશ્ચય થાય, પણ પ્રથમના 70માં પ્રમાણે જ્યારે ધાર્યું ના કરે ત્યારે થાય કે ભગવાન હશે કે નહીં હોય, આવું થાય. મહારાજે પોતે જ કીધું એટલે મહારાજને સમજણ આપવી બહુ ગમતી. સમજણથી થયેલો નિશ્ચય ક્યારેય ટળતો નથી. એટલે મહારાજને સમજણ આપવા માટેના મહારાજ માટે એક જ સાધન છે, સાધુ. સાધુ જ સમજણ આપે. અને એટલા માટે મહારાજે સંતોનો મહિમા પહેલાં કીધો અને પોતાના સ્વરૂપની ઓળખાણ પછી કરાવી, એવું મને મહારાજને ગુરુજીની કૃપાથી સમજાય છે. શ્રીહરિ તેરા ગામમાં એક રાત રહ્યા પછી ત્યાંથી ચાલી નીકળ્યા. હવે એક દિવસમાં કામ, આવડું મોટું કામ એક દિવસમાં તો મહારાજે, બસ આ ટેમ્પરરી ઇન્જેક્શન છે, હવે સંતો આવશે પછી લઈને બેસશે તંબુરાન મંજીરાન બધું, હાલો ભજન મંડળી કરીએ કે પછી ભજન ગાય અને પછી વાતું કરે. અરે મહારાજ તો બહુ મોટા, મહારાજ તો બહુ મોટા. ઓલાને લાગે કેવા મોટા હશે, આજ સુધીમાં કૃષ્ણ અવતાર મોટો થયો તેના જેવા હશે. એટલે પહેલે દી તો સંતો કે હા બરાબર છે, બધું ભગવાન તો એ જ છે આમ તેમ. પછી ધીરે 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 એને હેત જેમ વધે પાછું, પછી સંતો કે ભાઈ કોટી કૃષ્ણ હાથ જોડીને ઊભા છે એવા ભગવાન સ્વામિનારાયણ છે આમ કે, ત્યારે ઓલાને હા પડે અને પછી મહારાજનું સુખ આવે. એને એ નિશ્ચય દ્વારા પછી એને સમજણરૂપી સમાધિનું સુખ આવે. સમજણરૂપી સમાધિ એવી છે એ આઠે પર ઉતરે નહીં, ઓલી સમાધિ તો ટેમ્પરરી, પણ સમજણરૂપી સમાધિ એવી છે કોઈ પણ અવસ્થામાં કોઈ પણ પરિસ્થિતિમાં એક સરખું સુખ આપે, એ સમજણરૂપી સમાધિ છે. શ્રીહરિ તેરા ગામમાં એક રાત્રિ ચાલી નીકળ્યા. અશ્વ બેઠે ઘન શ્યામ હી જોઈ, નૃપ સબ અશ્વ બેઠે સોઈ, સંત સબ હી સંગ રહે, ઓ બાજા વિવિધ બાજત બયેવું, બજાર ચલે આત સુખ કંદા, પૂરજન આયે વૃંદ હી વૃંદા, જય જય જન સબ બોલત બાની, જય જય જન સબ બોલત બાની, પૂર બહિર આયે સુખ ખાની, પૂર બહિર આયે સુખ ખાની. શ્રીહરિ તેરા ગામથી નીકળ્યા, શ્રીહરિ ઘોડે સવાર થયા, બધા દરબારો પણ ઘોડે સવાર થયા, સંતો સૌ સાથે રહ્યા. એ વખતે જાત જાતના વાજિંત્ર વાગવા લાગ્યા. સુખ ખાણી શ્રીહરિ બજારમાં નીકળ્યા, ગ્રામજનોના ટોળે ટોળા ઉમટ્યા, લોકો જય 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 આવી વાણી બોલતા હતા અને સુખનિધિ શ્રીહરિ ગામની બહાર આવી ગયા. ચોપદાર નેકી પોકારતા હતા, શ્રીહરિની સાથે અપાર ઘોડે સવાર હતા. ધર્મપુત્ર શ્રીહરિએ ગામના લોકોને પાછા વાળ્યા અને રસ્તે ચાલતા થયા. તેરા ગામના લોકોને પાછા વાળ્યા અને મહારાજ રસ્તા ઉપર ચડી ગયા. પછી ઘનશ્યામ શ્રીહરિ માનકુવા ગામ આવ્યા. આ બધા કચ્છના ગામડાઓ છે. માનકુવા ગામના ભક્તો શ્રીહરિની ખબર સાંભળીને તરત જ આવ્યા. એ વખતે જે શ્રીહરિની સન્મુખ આવ્યા હતા તેના નામ કહું છું. એ ગામના રાજા ક્ષત્રિય અદાભાઈ જાડેજા મુખ્ય હતા. તેમણે સામૈયામાં પોતાની સવારી લીધી અને સુંદર રીતે શોભા રચી હતી. બધો જ સાજ સામાન સોનેરી લીધો હતો, એમ એક એકથી અધિક છટા કરી હતી. અદાભાઈના હૃદયમાં ઘણો જ આનંદ અને ઉત્સાહ હતો. તેઓ સોનેરી નિશાન અને ડંકા પણ લાવ્યા હતા, ઢોલ અને ત્રાસા આદિ વિવિધ પ્રકારના અપાર વાજિંત્રો લાવ્યા હતા. તેમની પાસે જેટલા સોનેરી રથ હતા તેને પણ તૈયાર કરાવીને સામૈયામાં લાવ્યા હતા. હરિભક્તોમાં વિપ્ર નાગજી, પ્રાગજી, શ્યામજી, કેશવજી અને મલુ નામે હતા. નાથાભાઈ અને તેજસિંહ એ બે સુથાર હતા. કંડબીમાં પ્રેમજીભાઈ હતા.
અને નિષ્કામી ભક્ત કૃષ્ણજી અને મૂળજી ઉકાભાઈ અને વસરામભાઈ અદાભાઈ આદિક બધા હરિભક્તો સૌ આવીને શ્રી હરિના ચરણોમાં પડ્યા અને શ્રીફળ ધર્યા. આ પહેલાંની રીત હતી કે મહારાજ આવે ત્યારે તમે જોશો તો જ્યાં જ્યાં હોય ત્યાં શ્રીફળ સાકર આ ભગવાનના ચરણાયુમાં ધરવામાં આવતું. આની અંદર વાત આવી માનકુવાના કૃષ્ણજીને મૂળજી, જેને શ્રીજી મહારાજે લોયાના ત્રીજા વચનામૃતની અંદર યાદ કરેલા છે. મહારાજ કે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય વાળાના શું લક્ષણ? તો કે જેને ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એનાથી ભગવાન અને સંતને અર્થે શું ન થાય. લોકલાદનો ત્યાગ કરે, ગામનો ત્યાગ કરે, મા બાપનો ત્યાગ કરે, અને એમાં મહારાજે જે જે ભક્તોના સંતોના નામ ગણાવ્યા એમાં મહારાજે આ માનકુવાના કૃષ્ણજી અને મૂળજી બેને યાદ કરેલા છે. કૃષ્ણજીને મૂળજીની નિષ્ઠા કેવી જબરી! અત્યારે એમના નામ આવ્યા છે, આજના તરંગમાં ચરિત્ર જ છે. એટલે આ બે ભક્તોનું થોડુંક ચરિત્ર આપણે સાંભળીશું કે કેવી એની નિષ્ઠા હતી. કચ્છ પ્રદેશના માનકુવામાં શ્રીજી મહારાજ, આ એક પ્રસાદીનું ઉત્તમ ગામ છે, મહારાજ ઘણીક વખત ગયા છે માનકુવાની અંદર. એ માનકુવાની અંદર ઘણા બધા પ્રેમી ભક્તો રહેતા હતા. આ માનકુવા ગામમાંથી 18 તો સાધુઓ થયેલા હતા. મહારાજ વખતે 18 સાધુઓ માનકુવા ગામના જ હતા. મહારાજને એવું હતું, જે જગ્યાએ મહારાજે મુક્તોનો કાફલો અક્ષરધામમાંથી ઉતાર્યો ને, તો પેલા મુક્ત કે કયા એડ્રેસ પર આપવું ગયા છે, તો કે માનકુવા. તો બીજા માનકુવા ઉતરે, એક પેલા કે ઓલા ભાદરામ ઉતર્યા છે, તો બીજા ભાદરામાં. આપણે એવું જોઈએ ને, આપણે સત્સંગી હોય કે સાધુ હોય તો આપણે શું વિચારીએ કે મને ફાવે એવા ભગત કોણ છે, તમારો ઉતારો કઈ રૂમમાં છે, 25 નંબરની. હું સ્વામીને કહું છું મારો ઉતારો એ તમારી યારે રાખે, કેવું સેટિંગ, તમે ક્યાં ક્યાં જવાના છો, તમે ઇન્ડિયા જાઓ તો કઈ કઈ જગ્યાએ જવાના, તો આપણે હારે જ ગાડીમાં જશું. એમાં મુક્તો અક્ષરધામમાંથી અહીં જન્મ ધરવાનો હોય ને ત્યારે ત્યાંથી નક્કી કરે કે તમે ક્યાં ગામમાં, આ પૃથ્વી પર કઈ જગ્યાએ જવાના છે. તો કે મેં તો આ ઓલું ઘર નક્કી કર્યું છે કે ત્યાં જઈએ. મહારાજ કહે છે કે આ ગામમાં બહુ પવિત્ર દંપતિ રહે છે, એકને ઘેર જાઓ. ત્યાં મેં એક ઘર પસંદ કર્યું છે. તો કે આપણે એ જ ગામમાં આવશું, હાલો ને. તમને લાગે કે આ સ્વામી શું વાતો કરે છે, પણ એમ જ છે. મુક્તો છે ને એ તો સ્વતંત્ર રીતે આ પૃથ્વી પર પ્રગટ થતા હોય છે અને સ્વતંત્ર રીતે જાતા હોય છે. પરમાત્માની ઈચ્છા એ કરીને, સ્વતંત્રતા એમાં ખરી પણ એમાં પરમાત્માની ઈચ્છા ખરી. પરમેશ્વરની ઈચ્છા વિના નથી અવાતું, નથી જવાતું, પણ પરમેશ્વરની ઈચ્છા, કારણ કે ભગવાનના સાર્ધમ્યપણાને પામેલા જ, ભગવાનની અંદર ભગવાન જેટલું કરી શકે એટલું જ એ લોકો કરી શકે. અને એ પાછા એવા સમર્થ હોવા છતાં પણ એટલી સમજણરૂપી સમાધિવાળા છે કે એમાં સ્વામી સેવક ભાવ કોઈ દી ટળતો જ નથી. એને એને ભગવાનની જેમ પૂજે ને, અને ભગવાનની જેમ એનો કદાચ કોઈ મંદિર બનાવી દે ને એનું ભગવાનની જેમ, તો પણ એ મુક્તને ક્યારેય નથી થતું કે હું ભગવાન છું. જીવને થાય, એ જીવની ભાવના છે, એ જીવની અણસમજણ છે. પણ જે વાસ્તવિક, જે સાચો મુક્ત છે મહારાજનો, એને ક્યારેય પણ એવું ન થાય કે હું ભગવાન છું. મુક્તને હંમેશા એવું રહે, હા જે કાંઈ મારા દ્વારા થતું હશે, જે કાંઈ દેખાતું હશે, એ તો મારા મહારાજ કરતા હશે. કરતા તો એ છે, હું તો એનું ઇન્સ્ટ્રુમેન્ટ છું. વાગે છે એ, મારી અંદર રહીને કરે છે એ, કરવાવાળા એ છે. જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. મુક્તને આવું જ રે, જે કર્યું એ મારા મહારાજે કર્યું, મારું નામ તો હાવ ખોટું ધર્યું છે. એને એવી સમજણ હોય પછી ભલે એક ભાવના છે, સત્સંગ સમાજની ભાવના હોય, એવા ભગવાનના મુક્તો જેવા સંતો ભક્તો એના બહુ કહેતા હોય કે ઓહો આવા સંતથી આટલું મોટું કાર્ય થયું, આવા ભક્તએ આવું કર્યું, પણ એને પોતાને જે મુક્ત છે એને ક્યારેય સંકલ્પ, એના સંકલ્પના કરોડમાં ભાગના પણ એને એવું ન થાય કે મેં કર્યું આ. અને એને એવું થાય કે જે દિવસે જેને કરોડમાં ભાગમાં પણ એવું થતું હોય કે મેં કર્યું, ત્યાં સુધી એ મુક્ત થયો જ નથી. હજુ એને મુક્ત ભાવની ખામી છે.
મુક્ત થવું એનો અર્થ જ એ છે કે સ્વામીની સત્તાને સંપૂર્ણ સ્વીકારવી, એ જ મુક્ત. પુરુષોત્તમ નારાયણની સત્તાને સંપૂર્ણ સર્વ અવસ્થામાં સર્વ પરિસ્થિતિમાં સર્વ ઠેકાને સ્વીકાર લેવી, એ જ મુક્તપણું. હવે સર્વ સત્તા સ્વીકાર લે પુરુષોત્તમ નારાયણની, એટલે એને સુખ શું ને એને દુઃખ શું, એને સ્તુતિ શું ને એને નિંદા શું, એને માન શું ને એને અપમાન શું, એને અભાવ શું ને ભાવ શું, એને પૂજન શું ને કાદવ શું, બધું જ સમાન. કારણ કે પુરુષોત્તમની ઈચ્છા સ્વીકારી, ગુલાબનો હાર મળ્યો પુરુષોત્તમ નારાયણની સત્તા છે એને મોકલ્યો છે, કાદવ મળ્યો પુરુષોત્તમ નારાયણની ઈચ્છા છે એને મોકલ્યો છે. એ આત્મામાં પુરુષોત્તમ નારાયણે એવું કીધું કે આને પથરો મારો, એટલે પથરા માર્યા છે. એ આત્મામાં રહીને પુરુષોત્તમ નારાયણે એમ કીધું કે આને ગુલાબનો હાર પહેરાવો, એટલે હાર પહેરાવ્યો છે, હું તો એનું ઇન્સ્ટ્રુમેન્ટ છું. એ મુક્ત થયો. મુક્તપણું એ પુરુષોત્તમ નારાયણની સર્વ અવસ્થામાં સત્તાનો સ્વીકાર, એ જ સાચું મુક્તપણું છે, એ જ સાચું મુક્તપણું. અને પછી એને કોઈ દિવસ પ્રોબ્લેમ ના થાય. આ માનકુવાના 18 તો સાધુ થયેલા. એ માનકુવાની અંદર એક કૃષ્ણજી ને મૂળજી, બે ભક્તો જે અહીં આગળ નામ આવ્યા એના, તેની અંદર કૃષ્ણજી સત્સંગીઓ એ ગામની અંદર થોડા થયેલા. એને યોગ્ય કરીને એ પણ થોડો થોડો એમને સત્સંગ થયેલો, અને ગામના સત્સંગીઓ બધાય ગઢપુર જતા હતા મહારાજના દર્શન કરવા. તો કૃષ્ણજી ભેળા ગયા, ભેળા ગયા અને પછી દર્શન કરીને પાછા આવ્યા અને મૂળજીને કીધું કે હું તો ભગવાનના દર્શન કરી આવ્યો ગઢપુર જઈને. ત્યારે મૂળજી કે આને કૃષ્ણજી એમ પણ કીધું કે હજારો માણસને સમાધિ કરાવે છે, મેં તો મારી નજરે જોયું અને એવા પ્રત્યક્ષ સ્વામિનારાયણ ભગવાનના મેં દર્શન કર્યા. મૂળજી કે આ દુનિયામાં ભગવાનથી શું અધિક છે, તેને મૂકીને અહીં શા માટે આવ્યો? માટે કાં તો સ્વામિનારાયણ ભગવાન નહીં હોય અને કાં તો તે ઓળખ્યા નહીં હોય, બેમાંથી એક જ હોય. ભગવાન મળ્યા પછી અહીં ઘર ઘરે મરવા આવ્યો આ ગામની અંદર, ન્યાજ રહેવું જોઈએ ને? એટલે કાં તો તું ખોટો કાં તો એ ખોટા, બેમાંથી એકની ઓળખાણ ખોટી છે. ત્યારે કૃષ્ણજી કે સ્વામિનારાયણ તો ભગવાન છે, મેં સંપૂર્ણ ઓળખ્યા છે. મૂળજી કે હવે તું ગઢડે જાય તો મને લેતો જજે. પછી એક દિવસ ક્યારેક જો હું બરાબર તપાસ કરીશ ને નિશ્ચય કરીશ કે ભગવાન છે કે નહીં. અને પછી કૃષ્ણજી અને મૂળજી બે ગઢપુર ગયા, મહારાજના દર્શન કર્યા. પછી એમને પાકો નિશ્ચય થઈ ગયો દર્શન કરતાની હારે જ કે આ તો સ્વયં ભગવાન જ છે, પાકું થઈ ગયું. પછી સંઘ જ્યારે પાછો કચ્છ દેશ તરફ ચાલ્યો, સંઘમાં ગયા હતા, સંઘ પાછો વળ્યો ત્યારે મૂળજી ને કૃષ્ણજી બંને શ્રીજી મહારાજ પાસે રોકાઈ ગયા. મૂળજી કે આપણે હવે જવું જ નથી માનકુવાની અંદર, એ કૂવામાં પડીને કરવાનું શું, ભવસાગરના કૂવામાં આ તાર્યા ભગવાન મળી ગયા, હવે અહીં જ રહેવાય. અને બે જણા રહી ગયા, ગયા હતા દર્શને પણ રોકાઈ ગયા. ઘેરથી સંબંધીના 2-3 કાગળો આવ્યા, એ જમાનામાં ફોન તો હતો નહીં, કાગળો આવ્યા કે અમારા દીકરાને મોકલી દો. ત્યારે મહારાજે બંનેને બોલાવીને કહ્યું કે તમારા સંબંધીઓના બહુ કાગળો આવે છે ને, માટે અમે તમને નહીં રાખીએ, ઘેર જાઓ તમે. ત્યારે ઘણી વાર મહારાજે એમને સમજાવ્યા એટલે બેઉ જણા મહારાજના વચનને માનીને ગઢડેથી ચાલ્યા. પણ ખેંચાણ તો મહારાજનું થઈ ગયું છે. હવે હવે માનકુવા જવું નથી એટલે ન્યાથી ચાલ્યા. અને માર્ગની અંદર વાનિયાની વનથળી એ ગામ છે ન્યા આવીને રોકાઈ ગયા અને ઘેર ગયા નહીં. અને ગામમાં લાધા સુથાર સારા સત્સંગી હતા, એમનું કામકાજ કરવા માટે ગુજરાન ચલાવવા લાગ્યા. ને ઓળખાણ થઈ ગઈ હશે ગઢપુરમાં, આપણું ગામ આ છે તો કે સારું, ક્યારેક જરૂર પડશે ત્યારે આવશું. ફૂગી ગયા એમને ઘેર, કામકાજ કરે ઘરનું બધું. 6 માસ વીતી ગયા, સમયો આવ્યો ગઢપુરની અંદર. એટલે આ બે જણા કે પેલા ભગતને લાદા સુથારને કે અમારે સમયમાં જવું છે તો જઈએ. હા, ભગતે 40 રૂપિયા આપ્યા પાછા, કામકાજ કર્યું હતું એટલે. હમણાં ખાવા પીવા સિવાય કાંઈ જોઈતું નહોતું, પણ છતાંય 40 રૂપિયા દીધા. 40 રૂપિયા લઈને આવ્યા, મહારાજના દર્શન કરીને ભેટ મૂક્યા. મહારાજે કહ્યું તમે આટલા દિવસ ક્યાં રોકાયા હતા, પત્ર ચાલુ છે તમારે ઘેરથી કે પૂગ્યા નથી, તમે ગયા હતા ક્યાં? ત્યારે એ બે જણા કે પ્રભુ અમે લાધા સુથારને ઘેર રોકાઈ ગયા હતા, અમારે ઘેર જવું જ નથી, અમારે તો ભગવાન ભજવા છે, મને સ્વપ્ને ન ગમે સંસાર, કહો ને કેમ કીજીએ, મારે તો તમારી ભેગા રહેવું છે. મહારાજ કે તમારે ત્યાગી થઈને અમારી પાસે રહેવું હોય ને તો માતા પિતાની રજા ચિઠ્ઠી લઈ આવો, જાઓ કાગળની અંદર, પછી અમે તમને રાખશું. બે જણા ઘેર ગયા
માતા પિતાને બહુ વખત રજા માગીને સમજાવ્યા કે અમને રજા દો રજા દો, પણ આ સંસાર કોઈ દી રજા ના દે. એ તો કોઈક ભાગ્યશાળી માતા પિતા એવા હોય કે જે પોતાના સંતાનને ભગવાન ભજવા માટે પ્રેમથી ભગવાનને અર્પણ કરી દે. નહીં તો જ્યારે દીકરો દેવાનો થાય, દીકરી ભગવાન ભજવા સાંખ્યયોગ વર્તમાન પાડવા માગતી હોય અને સાંખ્યયોગી બહેનો ભેગા ભગવાન ભજવા જવા તૈયાર થતી હોય અને રજા માગવા જાય ત્યારે ભલ ભલા હારામ હારો કહેવાતો હોય ને તોય વચ્ચે આવીને ઊભો રહી જાય, ભગવાન ભજવામાં આડો આવીને ઊભો રહી જાય પોતાના દીકરાને અને પોતાની દીકરીને. પણ જેને જેને દીધા પ્રેમથી અને જે ભવિષ્યમાં દેશે એની ઉપર મહારાજ બહુ રાજી થશે. આપણા ઘરની અંદર આપણું સંતાન જો ભગવાન ભજવા જાતું હોય ને તો માયાને મોહ બહુ રાખવા નહીં, એક છે ને બે છે ને આમ છે ને આમ છે ને હોશિયાર બહુ છે ને એ નહીં હોય તો શું થશે? ભગવાન એને નાની ઉંમરમાં ઉપાડી લેશે તો શું થશે? શું થશે? આધાર કોણ? આપણા આધાર તો મહારાજ છે એવો વિચાર એ સમયે રાખો. આ કોઈ રજા આપી નહીં એટલે પછી પાછા રહ્યા, કારણ કે મહારાજે ચોખ્ખી જ વાત કીધેલી કે જો રજા ન મળે તો આવતા નહીં. એની અંદર પાછા મહારાજ એકવાર માનકું આવી રીતે પધાર્યા હશે ને મહારાજે છે ને હાથમાં કાતર લીધી સાચા ભગતની પરીક્ષા કરવા. તે જે જાય ને એને મહારાજ એક જ વાત કે જે સાચા સત્સંગી હોય ને એ આવો, મારે એને ત્યાગી કરવા છે. કે કાતર લઈને જ બેઠેલા, મુંડી જ લઈને નારે જ લઈ જવા છે કે માનકુવામાંથી. તે જે હોય બે પાંચ જણા હતા એ ભાગ્યા અને આખા ગામમાં વાત ફેલાવી દીધી કે મહારાજ પાસે કોઈ જાતા નહીં ને તો મુંડી જ નાખે છે, કાતર લઈને જ બેઠા છે. ત્યાં કૃષ્ણજીને મૂળજી ખેતરથી આવે, બે સાંભળ્યું, બે ગયા. મહારાજ કે તમારા મનજીભાઈને પૂછી લો, તમારા મનને પૂછી લો, તમે અહીં આગળ સાધુ થવા માટે આવ્યા છો, પણ તમે અહીં આગળ આવ્યા ને તો તમને ખબર છે સાધુ થવાની અંદર તો ખાવા નહીં મળે, બાવા મારશે અમારા સાધુ થશો એટલે, તડકો વેઠવો પડશે, ટાઢ વેઠવી પડશે, અનંત દુઃખ આવશે, હેરાન હેરાન થઈ જશો, તમારા મનને પૂછી આવો. પછી બે જણા થોડે દૂર ગયા મનને પૂછવા, વાળા માટો મારવા ગયા. બહુ બે જણા પોતાના મન આરે વાતો કરવા લાગ્યા, હે મનવા, પરમેશ્વર નહીં ભજાય તો ગધેડા કૂતરા એવા બીજા અનેક પશુ પક્ષીઓના જન્મ ધરવા પડશે, ત્યાં તને કોણ ખાવા દેશે, કોણ ગોદડું ઓઢાડશે, કોણ પથારી કરી આપશે? માટે એથી તો આ મનુષ્ય દેહમાં ઘણા સુખ અને સગવડ છે, છતાં જીવ મોક્ષને અર્થે અગર પ્રભુ પ્રસન્ન માટે એક દેહને કુરબાન કરી દે તો પછી સદાને માટે સુખ મળશે, માટે દુઃખ કોઈ દિવસ ભોગવવું નહીં પડે. માટે બોલ, તારો શું વિચાર છે? મનને પૂછ્યું. એ બે જણા તૈયાર થઈને આવ્યા અને પેલા કૃષ્ણજી તો એવા હતા ને, તે પેલાએ તો કપડાં ઉતાર્યા મૂળજીએ તો, પણ કૃષ્ણજીએ તો કેડિયાની કસો, અરે કૃષ્ણજીએ તો કેડિયાની કસો છોડવા માંડી, પણ મૂળજી તો થોડો પાવરધા જ હતો, તે મૂળજીએ તો કસો તોડી જ નાખી, કેડિયું જ ફાડી નાખ્યું આખું, કે હવે પહેરવું જ નથી. પછી ઉતાર્યું. મહારાજ કે સાધુ થવાના દીકરા, રજા ચિઠ્ઠી તો લીધી નથી, પહેરો પાછા કપડાં. કે આવી ગયા સાધુ થવા. મેં તમને શું કીધું છે? સાધુ થવું હોય તો મા બાપની રજા ચિઠ્ઠી જોઈએ. રજા ચિઠ્ઠી છે તમારી પાસે? ના. મહારાજ આ કેડિયું ફાડી નાખ્યું ને, હવે ફાટેલું પહેરીને જા ઘેર, અમારે રાખવા નથી. કે વિચારો તમે, સાધુ થવા આવે છે એને મહારાજ આવી રીતે એનું અપમાન કરીને કાઢી મૂકે છે. ગઢપુરથી કાઢ્યા, અહીંથી કાઢ્યા. પછી મૂળજીને કૃષ્ણજીને હવે ત્યાગી થવું જ તું, માતા પિતા તો કંઈ રજા આપતા નહોતા, એમાં પાછા હવે લગ્ન કરાવી દીધેલા આ લોકોના. પહેલાં બાળપણમાં લગ્ન થતા એટલે મા બાપને બરાબર વિચારેલું જ હોય, આ દુનિયા તો તમને ફસાવવાની અંદર એટલી માહેર છે ને, તમારે જો ભગવાન ભજવા ભજવા હોય, સાધુ થવાની બાબત નહીં બીજી બધી બાબતમાં, પણ જો આપણો દેહનો સંબંધી એવો મળી ગયો કે એને નથી ભજવા દેવા, તો એ છે ને આ જેમ સર્જિકલ સ્ટ્રાઇક ગઈકાલ શબ્દ મેં વાપર્યો હતો ને એવી એની ઘણી સ્ટ્રાઇકો ગોઠવી રાખે. ઓલાને એવો ફસાવી દે, એવો ફસાવી દે, જે પેલું કીધું છે ને, એક થાવ એની કાકી, એક થાવ એનો કાકો. એ ભક્ત ચિંતમનનું પ્રકરણ છે ને, અસુરની સ્ત્રીઓ અને પુરુષો ઊભા થયા, એવા હોય જ ને, એવા કોક તો હોય, આખી સ્કીમ બનાવે પછી આને કેમ ફસાવો. અને સૌથી મોટામાં મોટી ફસાવા માટેની જો કોઈ મોટી ખાઈ હોય તો એને ફેરા ફેરવી દો એટલે ફસાઈ જ ગયો. ગઈ વાત આવે,
હવે બહારો નીકળવો મુશ્કેલ છે એમાંથી. એટલે કૃષ્ણજીને મૂળજીના લગ્ન તો થઈ ગયા હતા, સ્ત્રીઓને લઈ આવ્યા ઘેર. એટલે ઘરવાળીઓ કોઈ આવે તો રજા આપવા તૈયાર ના થાય, હવે તો મા બાપને આવે ઉપરથી આ પાછા આવ્યા, કોઈ રજા દેવા તૈયાર ના થાય, કોઈ આજ્ઞા આપી નહીં, બધી બાજુથી પ્રતિકૂળતાઓ આવી. આનો તો ચડતો ને ચડતો રંગ તો બે નક્કી કરી તું, સાધુ તો થાવું જ છે, સાધુ તો થાવું જ છે. આ કાંઈ સંસારની પાછળ આવું અમૂલ્ય શરીર, એ કાંઈ આવી સ્ત્રીઓ પાછળ ને આવી રીતે વેડફી નાખવાનું, મારે સાધુ થાવું જ છે. એટલે એક દિવસ પછી એમને એવું કર્યું કે વિચાર એમને કર્યો કે આ સ્ત્રીઓ રાત દિવસ પાછળ પડી છે અને એમને સંબંધ તો અમારા ખાલી આટલા અંગનો જ છે ને, અમારા ગુહ્ય અંગનો જ એને સંબંધ છે ને. આવો વિચાર કર્યો કે ને વિષય સિવાય અમારી પાસેથી જોવે છે શું, એટલે તો અમને આ છોડતી નથી સ્ત્રીઓ. અને ઇતિહાસોમાં લખાયું બંને વૈરાગ્યની અતિ તીવ્રતાના કારણે પોતાને ભીષ્મ કરી નાખ્યું. ભીષ્મ કરી નાખ્યું એટલે પોતાના ગુહ્ય ભાગને કાપી નાખ્યો આખો. હવે ગુહ્ય ભાગને કાપી નાખે એની પીડા કેટલી થાય, કેટલી પીડા થાય, એ હાજો જ કેવી રીતે મરી જ જાય, માણસ મરી જ જાય. પણ એ બે એવું કરી અને સ્ત્રીઓને કહી દીધું, અંગ નાખી દીધા સ્ત્રીઓ બાજુ, લો અમારે તો સાધુ થવું છે. અને જ્યારે આ લોકોએ આવું કર્યું, આ સમાચાર મહારાજને મળ્યા, મહારાજ શું થાય, રાજી થાય ને કે વાહ વાહ, શું મારા નિષ્ઠાવાળા ભક્તો કહેવાય, આટલું મોટું કામ કરી નાખ્યું. પણ મહારાજને ગઢડા સમાચાર મળ્યા એટલે મહારાજે સત્સંગો પર કાગળ લખ્યો, સાંભળો ભગવાન સ્વામિનારાયણમાં સાચું હેત કોને કહેવાય, આ માન કો અને કૃષ્ણજીને મૂળજી એના નામ વચનામૃતમાં લખાના, ક્યારે લખાના. મહારાજે સત્સંગો પર પત્ર એ લખ્યો કે મૂળજી તથા કૃષ્ણજી સાથે બોલવા ચાલવાનો પણ વ્યવહાર કોઈએ રાખવો નહીં, એની ચાકરી પણ કોઈએ કરવી નહીં, જે કરે તે વિમુખ, એની ચાકરી કરે, કારણ કે આને પાટાપિંડી કરીને હાજા તો કરવા પડે ને, એની ચાકરી કરે, એની ચિંતા કરે, એની યારે સંબંધ રાખે બધાય વિમુખ. આવો મહારાજે પત્ર લખ્યો ત્યારે ગામના દરબાર અદાભાઈ હમણાં આવ્યું ને, અદાભાઈ જાડેજા બધું લઈને ગયા. એ અદાભાઈએ હરિભક્તોને કહ્યું, હરિભક્તો બધા માનકુવાના કે પહેલાં તૈયાર થઈ ગયા હતા ચાકરી કરવા, પણ પત્ર વાંચ્યો કે વિમુખ આપણે નથી થવું ભાઈ. અદાભાઈ કે તમારે વિમુખ ના થવું હોય તો કાંઈ નહીં, હું મહારાજનો વિમુખ થઈશ, પણ આ ભક્તો આવા ભક્તોની ચાકરી હું કરીશ. પોતાને ઘેર લઈ ગયા, એ લોકોને પાટા પિંડી દવા આદિ કર્યું અને સત્સંગીઓએ, ગામના સત્સંગીઓએ આ બે આરે ને હવે અદાભાઈ આરે ગામનો રાજા હતો તો એની આરે સંબંધ કાપી નાખ્યો કે આ તો ત્રણેય વિમુખ છે, કોઈ સંબંધ નહીં. પછી એની સાથે વ્યવહાર બંધ કર્યો, છતાંય પણ આ લોકો સત્સંગનો પક્ષ રાખીને દરેક પ્રકારે અદાભાઈએ કૃષ્ણજીને મૂળજીની સહાય કરી. પછી તો થોડા સાજા થયા એટલે ગામના હરિભક્તો પાછા કથા વાર્તા કરતા હોય ને ત્યારે ત્રણેય જણા દૂર બેહે, દૂર બેસે ને તોય ગામના સત્સંગીઓ જે હતા એ બધા કે તમારે અહીંયા આગળ આવવું નહીં અને આ કથામાં બેસવાનું નહીં, તમે લોકો વિમુખ છો. અને ત્યારે એ ત્રણેય જણા કે ભાઈ અહીં તો ઢોર ને કૂતરા પણ બેસે છે, દયા કરીને અમને બેસીને કથા વાર્તા સાંભળવા દો. જો તો ખરા કેટલો ખપ કહેવાય, સત્સંગીઓ કહે છે કે તમે અહીંથી ઊભા થઈને જતા રહો તો કે ભાઈ કૂતરાઓ જ્યાં બેસે છે ત્યાં અમે બેહીને તમે જે ભગવાનની વાતો કરો છો એને અમે સાંભળીએ છીએ, અમને સાંભળવા દો. આને ખપ કહેવાય. આપણે તો ખાલી આમ ફર કોકે કીધું, હવે સત્સંગમાં આવે બીજો, હવે મંદિરમાં પગ મૂકે બીજો, હવે સાધુને માથું નમાવે બીજો, આ બીજો નહીં ભાઈ કરોડ જન્મ ધરો કરોડ, બીજો નહીં કરોડ જન્મ પછી જો હરખું થાય તો સારું છે, હવે આમ કરું તો જો, હવે શું, એ બધો આપણો રૂવાબ અહીંનો અહીં રહી જવાનો છે. હવે આમ કરું તો આમ, એ બધા રૂવાબો મારી અંદર હોય તમારી અંદર હોય બધા અહીંના અહીં રહી જવાના. ભગવાનના માર્ગે તો ખપ કામ લાગે છે, દાસત્વ કામ લાગે છે, દીનપણું કામ લાગે છે, અલૌકિક અને મહિમા યુક્ત બોલવું વર્તવું એ કામ લાગે છે, બાકી કાંઈ કામ નથી લાગતું. બધા વટ અહીંના અહીં જ ડટાઈ જવાના, કેટલાયના વટ ડટાઈ ગયા, કબરો થઈ ગઈ, કેટલાની રાખ થઈ ગઈ ને કેટલાય ઉડી ગયા.
બધાય તે અહીં ઢોરને કૂતરા બેસે ત્યાં બેસવા દો, આવું કહીને રોજ કથા સાંભળવા આવતા. અને આવો એમને પ્રેમ સત્સંગ્યો તરફ હતો, કેવી ગરજ એમને રાખી, માન મૂકીને બજારમાં બેસીને કથા વાર્તા સાંભળતા. આવી રીતનું ત્રણેવ જણા મક્કમ રહી, ત્રણેવ જણા સત્સંગની અંદર રહ્યા. પછી તો એક દિવસ કૃષ્ણજીને મૂળજીને થયું કે હવે ભગવાન રાજી થઈ ગયા હશે, એટલે એ લોકોએ જાતે ગેરું મગાવીને કપડાં રંગી અને પહોંચી ગયા ગઢપુર. જાતે ગેરું મગાવીને રંગીને, બોલો, જાતે મહારાજની પાસે પૂગી ગયા, મહારાજને જઈને દંડવટ કરવા લાગ્યા. તે મહારાજના દર્શન કર્યા, મહારાજે પૂછ્યું તમે કોના પરમંશ છો, ત્યારે કે અમે તમારા પરમંશ છીએ. મહારાજ કે તમારું નામ શું, ત્યારે કે નામ અને રૂપ તો બધું મિથ્યા છે, નામ તો ખોટું કહેવાય અને રૂપ તો ખોટું કહેવાય, આ લોકમાં જ બધું રહી જવાનું છે. ત્યારે મહારાજ કે તમે તો ભારે સિદ્ધ થઈ ગયા, બહુ સિદ્ધિ થઈ ગઈ, તમારી સમજણ બહુ મોટી થઈ ગઈ. અને મહારાજ પાર્ષદોને બોલાવીને કહે, એ પાર્ષદો આને અહીંથી કાઢી મૂકો ધક્કા મારીને. વિચારો, મહારાજ માટે જેને પોતાના ગુહ્યાંગો કાપી નાખ્યા, મહારાજ ઉપરથી પાછા વાગ્યું એના ઉપર ડામ દેખ, આની યારે કોઈ સંબંધ રાખે તો વિમુખ, આની કોઈ પાટાપિંડી કરે તો વિમુખ, એ પાછું એમાંથી બચીને પાછા એમાંય મહારાજ પ્રત્યે ભાવ રાખ્યો અને પાછા ગેરુથી રંગીન કપડાં રંગીને આવ્યા. અને મહારાજ કે આને ધક્કા મૂકીને કાઢી મૂકો, ગેલાને ઓલે કાંઠે નાખી દો આને. અને પાર્ષદો આ તો હતા તો મજબૂત, કચ્છી માડું હતા પણ તોય કચ્છી ભાંડું આમ તમારે પાડી દે કોઈને, છતાંય પણ મહારાજનો આદેશ હતો એટલે માર ખાધો પાર્ષદોનો. અને પાર્ષદોએ ધક્કા મારીને કાઢી મૂક્યા, ગેલાને સામે કાંઠે જઈને બેઠા. રાત્રે ભગવાનની મૂર્તિ સંભાળીને કીર્તનો બોલવા લાગ્યા, કીર્તનો બોલવા લાગ્યા. દર્શન દ્યો ગન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, મન મંદિર કી, કીર્તનો બોલવા લાગ્યા, મન મંદિર કી જ્યોત જગા દો ઘટ ઘટ વાસી, હે પ્રભુ આવે તો બોલાવો, પ્રભુ આવે ગુના માફ કરીને બોલાવો, અમારા જે ગુના થયા એ. રાત્રે બોલે તે શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમ પોઢ્યા હતા ને તેમને ઊંઘ ના આવે, ઊંઘ ના આવે. પાર્ષદોને બોલાવીને કહ્યું આ કચ્છી પરમહંસ કીર્તનો બોલે છે તેથી અમને નિંદ્રા આવતી નથી, માટે એને ત્યાંથી કાઢી મૂકો. પાછા પાર્ષદ, એ અહીં ગાવાનું બંધ કરો કે મહારાજને ડિસ્ટર્બ થાય, દૂર જાઓ અહીંથી. ઓલા કે સારું, કઈ બાજુ જઈએ, આમ વગડામ જતા રહો, વાંધો નહીં, પછી તો તમને નહીં નડીએ ને વગડામ જશું પછી. પેલા પાર્ષદો કે અહીં નહીં, તમને કીધું નહીંથી ઊભા થઈને હાલો. તે બે જણા ગયા. પછી પાછા બીજો દિવસ થયો, તે બીજે દિવસ રાત્રે પાછા કીર્તન મહારાજની મૂર્તિ સંભાળીને ગાવા માંડ્યા. તે મહારાજે કહ્યું આ કચ્છોએ તો અમારો કેડો છોડ્યો નહીં, માટે એને વગડામાં ઊંડા કાઢી મૂકો, કોતરો મોકલી દો. કે તે પેલા પાર્ષદો પાછા ગયા, એ તમે લોકો હજુ ડિસ્ટર્બ થાય છે કે ગઈકાલે પ્રોબ્લેમ કર્યો મહારાજને, આજે ઊંઘ બગાડો છો, અહીંથી દૂર જાઓ કે કોતરોમાં જતા રહો. ત્યારે એ કહે આ વગડોના કોતરો જ છે, માટે અમે તો અહીંયા જ કીર્તન બોલશું, આ તો મહારાજની આજ્ઞા છે, માટે છેટે જઈએ છે, નહીં તો અમે કચ્છી કહેવાય તમારા માથા ભટકાવીને મારી નાખીએ. હજુ તો સાધુના નામ ધરેલા નથી ને એટલે વાંધો નહીં, હજુ મહારાજે એને નામાકરણ નથી કર્યું ને ત્યાં સુધી વાંધો નહીં, નાળિયેરની જેમ ફોડી નાખે કોકને તો, એ હજુ ઓફિશિયલ સાધુ નથી થયા. હજુ મહારાજ જ્યારે પાસે બોલાવી અને નામ દઈ દે પછી મહારાજની જે રીત હોય એ લાગુ પડે. અત્યારે તો ઘરના સાધુ છે એટલે ઘરની રીતે જે કરવું એ થઈ શકે, પણ શું કરીએ, મહારાજ કહે તેથી વગડામાં રહેવું પડે છે. આ બધી વાત પાર્ષદોએ આવીને મહારાજને કહી, ત્યારે મહારાજ બોલ્યા કચ્છી હોય છે તો વસમાં, વસમાં હોય છે, માટે વિચારીને પાસે જવું, નહીં તો માથા ફોડી નાખશે કોક દી તમારા પાર્ષદોને. કે ત્રીજી રાત્રિએ પણ કીર્તનો બોલવા માંડ્યા, ત્યારે મહારાજ કે જાઓ તેમને અહીં અમારી પાસે તેડી લાવો. અને પાર્ષદો ગયા, બંનેને તેડી લાવ્યા, દૂરથી આવતા જોઈને શ્રીજી મહારાજે તેમને દંડવટ કર્યા. આ જીત્યા, મહારાજે દંડવટ કર્યા, પણ કેટલી મહારાજે પરીક્ષા કરી વિચારો ખરા, આમાંની આપણી શું પરીક્ષા. જો પહેલાં આવ્યા કાઢી મૂક્યા, પત્રો આવ્યા એટલે,
બીજાન ત્યાં રહીને કામ કરીને ઘેર ના ગયા, વૈરાગવાળા હતા, પાછા આવ્યા તોય કાઢી મૂક્યા. કાતર લઈને બેઠા માનકુવામાં જઈને કોને સાધુ થવું છે ત્યારે તૈયાર થયા, કેડિયાની કશું તોડી નાખી તોય કાઢી મૂક્યા પાછા. મહારાજને ભજવા માટે ભીષ્મ કરી નાખ્યું, ગુહ્યાંગો કાપી નાખ્યા, તોય એની ઉપર પાછો એની અરે સંબંધ ના રાખો એવું એનું અપમાન કરીને કાઢી મૂક્યા. સત્સંગની અંદર કથા વાર્તામાં ના બેહવા દેવા વિમુખ છે, આવું એની સાથે વર્તન કરાવ્યું મહારાજે કરાવ્યું. પાછા સાધુ થઈને આવ્યા તોય ધક્કા મારીને ગેલાન કાંઠે કાઢી મૂક્યા, ત્યાંથી કોતરો કાઢી મૂક્યા. ત્યાર પછી મહારાજે દંડવટ કર્યા, આપણે થોડોક વિચાર કરવાનો, આમાંનું આપણી જીવનમાં હાલો આપણે ધામમાં જશું ત્યાં સુધીમાં શ્રીજી મહારાજ આમાંની એક પણ પરીક્ષા આપણી ક્યારેય લેવાના નથી. આપણી પરીક્ષાઓ તો આ પેપરો લીધા ને એના હજારમાં ભાગનું કઠણ પરીક્ષા આપણી હોતી નથી. આપણું તો બહુ નાનું મોટું હોય, બહુ નાનું મોટું, જેની અંદર કશું જ નહીં, જેને કોઈ એ લોકો તો એની સમજણમાં એને ગણે જ નહીં કે આ દુઃખ આવ્યું છે એવું હોય આપણું, એની અંદર પણ આપણે જો નાસીપાત થઈ જઈએ તો મહારાજને રાજીપો ક્યારે થાય. આના જીવનમાંથી આપણે એટલું જ શીખવાનું. મહારાજે દંડવટ કરી લીધા, બોલ્યા અમે આમનો કૂતરાની પેઠે તિરસ્કાર કર્યો. મહારાજ સભામાં બોલ્યા, અમે આમનો કૂતરાની પેઠે તિરસ્કાર કર્યો તો પણ તેમને અમને મૂક્યા નહીં. આપણે કહીએ કે આ મને તો ભગવાન ભેગા ફાવે, ભગવાનનો મને કંઈ વાંધો નહીં, ભગવાનના સંતને ભક્ત આરે વાંધો થાય પણ ભગવાન આરે મારે કોઈ દી ના થાય. ઘણી વખત આપણે આપણો સ્વભાવમાં રહી અને એવું આમ મગજમાં વિચારતો હોય, ભગવાન આરે મારે ક્યાં, ભગવાન તો હું ભજું જ છું ને મારે ક્યાં પ્રોબ્લેમ છે ભગવાન આરે, મારે પ્રોબ્લેમ તો સંતો ભક્તો આરે થાય ભગવાન આરે ના થાય. પણ ભગવાન જો મનુષ્ય આકારે બોલતા હોય ને તો સંતો ભક્તો કરતાં એની આરે પ્રોબ્લેમ વધારે થાય, એની આરે વધારે થાય. પણ ભગવાન અર્ચા સ્વરૂપ હોય છે એટલે એની આરે પ્રોબ્લેમ ન થાય, મનુષ્ય આકારે હોય તો જ થાય. આવું કર્યું હોય મહારાજે આપણી આરે તો આજના આપણે 21મી સદીના કોમ્પ્યુટર માઇન્ડવાળા એક એક ટકીએ ખરા, સત્સંગની અંદર ટકીએ ખરા, મૂર્તિ ક્યાંય મૂક્યાઈએ ઘરની અંદરથી. એટલે શ્રીજી મહારાજે જે આ પૂર્વેની પરીક્ષા કરીને ગજબની કરી છે. મહારાજ ભેટ્યા, બીજે દિવસે મહારાજે એમને દીક્ષા આપી, સાધુ કર્યા અને એકનું નામ સર્વજ્ઞાનંદ સ્વામી પાડ્યું. અમદાવાદ મંદિરના મહંત કર્યા એને, પહેલાં મહંત અમદાવાદ મંદિરના, અને બીજાનું નામ ઘનશ્યામાનંદ પાડ્યું હતું અને છેવટ સુધી એ જૂનાગઢ મંદિરમાં રહ્યા. આવી રીતે બેયને સાધુ કર્યા. એમ કૃષ્ણજીને મહારાજ માનકુવામાં પધાર્યા ને એટલે ત્યાંના આ બે ભક્તોના ચરિત્ર, આવા મોટા ભક્તો આ ગામની અંદર થયા. દરબાર અદાભાઈ જેને આ બેની સેવા કરી હતી, હવે હરિચરણ સાગરની કથા શરૂ થાય છે, હાથ જોડીને ઘણી વિનંતી કરી, હે હરે આપે સત્સંગ વિચરણ કરીને અમને સદ રસ્તે ચડાવ્યા તે બહુ સારું કર્યું. આજ આપના ચરણ સ્પર્શથી આ ગામ, વન, સરોવર અને નદી બધા પાવન થયા છે અને સફળ થયા છે. શ્રીહરિએ દરબાર અદાભાઈ આદિ હરિભક્તોને હેતથી બોલાવ્યા, ત્રિવિધ તાપનો નાશ કરનારા અપાર અમૃત વચન કહ્યા. બધા તે વચન સાંભળીને રાજી થયા અને તે સમયે મૂર્તિના દર્શન કરીને ખુશખુશાલ થઈ ગયા. સંધ્યા સમય થઈ ગયો હતો, શ્રીહરિએ અશ્વ મગાવ્યો અને તેના ઉપર સવાર થયા. સંધ્યા સમયે મહારાજ ઘોડા ઉપર બેઠા. શ્રીહરિ સંગ રહે નૃપ જે તે, તિયાર હોય સબ આયે તે તે, સોનેરી સબ સજે સમાજા, અલર્ક યાદિક જીતને રાજા. સૌએ શ્રીહરિની સાથે જે દરબારો હતા તે પણ બધા તૈયાર થઈને આવ્યા. અલૈયા ખાચરાદિક દરબારોએ તો બધા સોનેરી શણગાર ધારણ કર્યા હતા, સૌએ સોનેરી કવચ પહેરીને તો શોભા ઘણી વધારી દીધી. એટલે મહારાજની ભેગા રહીએ તો કપડાંય હરખા પહેરવા પડે, વાંધો નહીં, હાવ સાદો ડ્રેસ પહેરીને ના જવાય. ભગવાનની ભેગા રહીએ તો કપડાં સરસ પહેરીને જવું, મહારાજનો ઉત્સવ હોય, પાટોત્સવ હોય, કંઈક તો બહુ સરસ બધા કપડાં. આપણે તો બહુ એકનો એક સરસ ડ્રેસ જ હોય છે, એક કોડ, એટલે બહુ સારું. પણ જ્યારે પ્રસંગોપાત સૌએ સોનેરી કવચ પહેરીને શોભા ઘણી વધારી દીધી. અશ્વના જે સોનેરી શણગાર સામાન હતા તે બધાથી તેમને શણગારી દીધા. શ્રીહરિના અશ્વનો સામાન તો બધો મોતીથી જડેલો હતો, તેને અનેક પ્રકારના ઘરેણા પહેરાવ્યા હતા.
સંતોએ મહારાજનું તો વર્ણન કર્યું, પણ શાસ્ત્રોમાં ઘોડાને કેવા શણગાર્યા એનું વર્ણન કર્યું. એક આશ્ચર્ય લાગે ને કે ભગવાનના ચરિત્રો તો મહારાજનું, એક મહારાજ જ આમ પસાર થતા હોય જેમાં દોરાની જેમ, એ બધી વાતો તો બરાબર, પણ ઘોડાને કેવા શણગાર્યા એ આમાં લખ્યું કેમ? કારણ કે એને મહારાજનો સંબંધ છે, સંબંધથી કિંમત છે. હું ઘણી વખત એક દ્રષ્ટાંત જે દઉં છું કે રેલવેનો ડબ્બો કયા એન્જિન સાથે જોઈન્ટ છે એવી એની ગણતરી થાય છે. એ રાજધાની હારે જોઈન્ટ હોય તો રાજધાની કહેવાય છે, ગુજરાત એક્સપ્રેસ હારે હોય તો ગુજરાત એક્સપ્રેસ કહેવાય છે. એ જ જો લોકલ સાથે જોઈન્ટ હોય તો એ ડબ્બો લોકલ ગણાય છે. ડબ્બાને કોઈ ઓળખતું નથી, કારણ લોકલ કેવો, ડબ્બા માટે કોઈ સેન્ટેન્સ નથી, કારણ લોકલ કેવો, એક્સપ્રેસ કેવો, રાજધાની કેવો, પણ એ ડબ્બો જ્યારે જે એન્જિન સાથે જોઈન્ટ હોય એવો એ ગણાય. એમ આપણે બધા ડબ્બા છીએ, પુરુષોત્તમ નારાયણને મોટા પુરુષો એન્જિન છે. આપણી જેવી સમજણથી આપણે એની હારે જોઈન્ટ થયા હોય એવી આપણી ગણતરી એ એન્જિન હારે થાય, બાકી ડબ્બા. એવી રીતે આ ઘોડા આદિકનું વર્ણન પણ શાસ્ત્રમાં એટલા માટે લખ્યું છે કે એને સંબંધ મહારાજનો છે, એટલે લખ્યું છે. શ્રીહરિએ તે સમયે મોતીના હાર, તોરાને બાજુબંધ વગેરે આભૂષણ ધાર્યા હતા. જો ઘોડોય મોતીથી જડેલો અને મહારાજે મોતીના આભૂષણો પહેર્યા, બધું સેટિંગમાં, અપસેટ કાંઈ ના મળે, બધું સેટિંગમાં પહેરતા મહારાજ. મસ્તકે, એટલે આપણે કપડાં સેટિંગમાં પહેરીએ ને ત્યારે એમ વિચારવાનું કે મારા મહારાજની રુચિ છે સેટિંગમાં પહેરવું એટલે હું પહેરું છું, નિર્ગુણ થઈ જાય સેટિંગ કરીએ તોય, પણ હું સારો દેખાવ એટલે પહેરું એ બંધન. અને મારા મહારાજે બધું સેટિંગમાં પહેરતા હતા, મોતીવાળી પાગ બધું આમ સેટિંગમાં હોય, તો મારા મહારાજ સેટિંગમાં છે તો હું મહારાજનો છું તો મારું સેટિંગમાં જ જોઈએ. એવી રીતે જો આપણે પહેરીએ તો એ નિર્ગુણ થઈ ગયું, પણ શોખ ખાતર પહેરીએ તો એ બંધન કરતા થાય. એવું છે, દરેક વસ્તુમાં આપણે મહારાજની રુચિ, મહારાજનો સંબંધ એને ભેળવતા જઈએ એટલે બધું નિર્ગુણ ભાવથી થતું જાય. શ્રીહરિએ મસ્તકના પાગમાં મોતીના શિરપેચ અને કલગી વગેરે ધાર્યા હતા, કાનોમાં મકરાકાર કુંડળ અને હાથમાં કડા પણ મોતીના જ પહેર્યા હતા. છે ને સેટિંગમાં બધું, બધું જ મોતીનું, કુંડળે મોતીના. હા, એટલે મહારાજના શણગારે છે ને જેની માસ્ટરી હોય એ જ કરી શકે સરસ, બધું સેટિંગમાં આવે એવું. નહીં તો મને બહુ પહેલાં, વર્ષો પહેલાં, 12, 13, 14, 15 વર્ષ થઈ ગયા છે, તે એકવાર ગુરુજીને એલર્જી થયેલી ને મને ઠાકોરજી તૈયાર કરવા આપ્યા કે આજે ઠાકોરજી તું તૈયાર કરી દેજે. પહેલી જ વાર મેં કર્યા તો અમાસ ને પૂનમ ને એકાદશીનું, તૈનવનું વાઘા એકાદશીના, હાથમાં તલવારને ઢાલ અને પૂનમનો મુગટ, જોરદાર ભગવાનને 3 તિથિઓ ભેગી કરી દીધી. ગુરુજી કે આજે મહારાજને 3 તિથિએ ગારે ભેગી થઈ ગઈ છે, કે એકાદશી, પૂનમને અમાસ. હવે આપણને જ્ઞાન હોય નહીં ત્યારે કહીશ કે આને હું શણગારને કેવું હોય, કાઢી કાઢીને પહેરાવવા માટે જે સારું લાગ્યું એ. એટલે એમાંય મહારાજને બધું સેટિંગવાળું ગમે. તે ચરણોમાં મોતી જડી તોડા અને ઝાંઝર, મોતીની પોંચી, મોતીની છડી હાથમાં ધારી. ઓહો, આ ધ્યાન કરવા માટે મહારાજે કર્યું છે. મોતીની છડી અને મોતીની પોંચી, મોતી ભરેલો ભારે કંદોરો કમરે ધાર્યો હતો, ચરણોમાં મોતી જડી તોડા અને ઝાંઝર પહેર્યા હતા, તેમજ મોજડીઓ પણ મોતી જડેલી હતી, બધું જ મોતીથી જડેલું. સારું, આવું મહારાજના મોતીના વાઘા આપણે કરવા પડશે. આવા શ્રીહરિ અશ્વ ઉપર બેઠા ત્યારે અંગો ઉપરની શોભા અત્યંત આકર્ષક બની ગઈ હતી. અંગો, અંગની મહારાજની શોભા એવી આકર્ષક બની, આખો ઘોડો મોતીથી, મહારાજ આખા મોતીવાળા, છડી મોતીવાળી, મોજડી મોતીવાળી, બધું મોતી મોતીથી શણગારેલું. મસ્તક ઉપર બંને બાજુ ચામર ઢોળાઈ રહ્યા હતા. લલાટમાં કેસરયુક્ત ચંદનની અર્ચા સુંદર મરોડદાર કરી હતી. લલાટની અંદર કેસરયુક્ત ચંદનની અર્ચા, શબ્દ જો મરોડદાર, એ મરોડદાર એ કેવી હોય તમારે જોવી હોય ને તો ગુરુજીએ જ્યારે પ્રતિષ્ઠા વખતે ઘનશ્યામ મહારાજના ભાલમાં કરેલી છે. ગુરુજીએ જ્યારે પ્રતિષ્ઠા થઈ છે ઘનશ્યામ મહારાજની ત્યારે ભાલની અંદર કરેલી છે મરોડદાર અર્ચા કહેવાય, શોભિત એકદમ. મરોડદાર એટલે આમ ઠેક મહારાજનું જ્યાંથી કપાળ શરૂ થાય
ત્યાંથી માંડીને જ્યાં અહીંયા આગળ આવે ત્યાં એકદમ એક સરખીને એકદમ મરોડવાળી હોય. કરતા ના આવડે ને તો આ પૂજન ગુરુ પૂર્ણિમા એ ગુરુનું કરે આપણે બધા સદગુરુનું પૂજન, તે કરતા આવડે નહીં એને અર્ચા એક આંગળી થઈને સીધી આંગળી જાય, ફરી બોળીને ફરીથી એની જગ્યા આમ થોડી થોડી છોડીને એક વ્યવસ્થિત કરવાનું. પણ આ તો શું થાય, કોઈને આમ બે આંગળી બોળીને આમ બે લપેડા કરે કે આ બધા વિવેકો છે, કા ના આવડે તો સેજ આમ ચાંદલો કરીને ચાંદલા પર ચાંદલો કરી દે તો હાલે. પણ પેલી વાટકીઓ ત્રણ પડી હોય ને એટલે બધાને થાય કે આ બધું જ કરવા જેવું છે, એટલે પછી આવડે નહીં. પેલું પ્લાસ્ટર કરે પણ લેલું હરખું ચોપડતા ના આવડે તો કેવું પ્લાસ્ટર થાય. એમ અર્ચા કરે પણ અર્ચા ના લાગે, કંઈક ચર્ચા થાય એવું કરી નાખે, અર્ચાની ચર્ચા થાય ને એવું થઈ જાય. એ મરોડદાર, એ કરતા આવડે. તમે જ્યારે અમે સંતો બધા એ ના કરી શકે જેની આવડત હોય ને. ગુરુજી કોઈના કપાળમાં અર્ચા કરે ને ખાલી અર્ચા જોઈને તમે કહી દો કે આ ગુરુજીને કરેલી છે. તમે ખાલી અર્ચા બતાવો ને કે આ અર્ચા છે તો જોઈને કહી દઈએ કે આ ગુરુજીની છે. એ આખી જુદી જ પદ્ધતિથી, એટલી આમ પ્રેમથી કરે, એટલી ધીરેથી કરે, એટલી વ્યવસ્થિત કરે, એટલી માપથી કરે. નહીં તો પહેલી અર્ચા આમ એક કરી હોય તે પોળી થઈ જાય, પછી બીજી હાંકડી થાય, ત્રીજી અડધી જ થાય, પછી પાણી નીચે લટકતું હોય, આવું થાય. આ બધાની અંદર કળા જોઈએ, એ ભગવાને જેને દીધી હોય એને જ હોય. પણ એ ગુરુજીએ ઘનશ્યામ મહારાજને જે કરી છે પ્રતિષ્ઠા વખતે એ અર્ચા છે, એવી મરોડદાર અર્ચા કરી. ઘનશ્યામ શ્રીહરિની મૂર્તિની છટા અદ્ભુત હતી. અદાભાઈ શ્રીહરિના દર્શન કરીને અંતરમાં અતિ આનંદિત થયા, તેથી તેમને આનંદ અતિરેકમાં સમાધિ થઈ ગઈ. બહુ આનંદ થયો ને તો સમાધિ થઈ. અદાભાઈએ પોતાના માનકુવા ગામથી લઈને ગોલોક સુધી પાર ને એટલા વિમાનને જોયા, ગોલોક સુધીનું બતાવી દીધું મહારાજે. ત્યાં સુધી વિમાન જ વિમાન દેખાયા સમાધિમાં, માનકુવામાં કાંઈ નહોતું દેખાતું બીજાને. એ પોતે પણ સમાધિમાં નહોતા ત્યારે એને કાંઈ નહોતું દેખાતું, પણ સમાધિ થઈ એટલે એને માનકુવા તો દેખાવા લાગ્યું, પણ માનકુવાથી માંડીને ગોલોક સુધી વિમાનો જ વિમાનો દેખાયા. તે સ્થળે ભવબ્રહ્માદિક અનંત દેવોને પણ જોયા. અનંત પ્રકારના વાજિંત્ર વગાડીને દેવો જય જયકાર કરતા હતા. બધા શ્રીહરિના દર્શન કરીને તેમના ઉપર ફૂલોની ઝડી વરસાવતા હતા, કેસર ચંદનનો વરસાદ પણ કરતા હતા. બધા જ મુખથી શ્રીહરિના ચરિત્રનું ગાન કરતા હતા. શ્રીહરિની મનોહર મૂર્તિના દર્શન કરીને તેઓ નૃત્ય કરીને નાચતા હતા. તે જ રીતે દિવ્ય ધામોના મુક્તોનો પણ પાર ન હતો. બધા વિમાનમાં બેસીને આવ્યા હતા. સિદ્ધ ચારણ, કેટલાક ગાંધર્વો, એ બધા યાચકની જાતિ ગણાય, તેઓ પણ આવ્યા હતા. અદાભાઈએ અદ્ભુત અદૃશ્ય રૂપે આવેલા બધા દેવોને પ્રત્યક્ષપણે જોયા, પણ તેમણે શ્રીહરિની મરજી જોઈને આ બધી વાતને મનમાં છુપાવી રાખી હતી. એમને જોયું, આખા માન કૂવામાં એક જણે જોયું. હવે એ કે મેં આવું જોયું, તો જેને જોયું ના હોય અને શ્રદ્ધાને વિશ્વાસ ના હોય એને શું લાગે, ગોઠવી દીધું. એને શું લાગે, ગોઠવી દીધું. એ પ્રતિષ્ઠા આપણી હતી જ્યારે ઘનશ્યામ મહારાજની, ત્યારે એક જણ અહીં આવેલા એક હરિભગત, મને અત્યારે નામની સ્મૃતિ નથી, પણ એ કે જ્યારે પ્રતિષ્ઠાનો સમય હતો, એ કે હું મંદિરમાં જેવો પ્રવેશ્યો ને મને આખા મંદિરમાં તેજ તેજ ને તેજ જ દેખાયું. એ હરિભગતના મને નામની સ્મૃતિ નથી આવતી અત્યારે, પણ એમને કીધું મને તેજ તેજ ને તેજ દેખાયું. અહીં આગળ ઈશ્વરભાઈ શુક્લા જે પૂજા કરાવવાવાળા, એ કે ભગવાન હસે છે એવા મને દર્શન થયા. તો એ કોઈકને ભગવાન એવી અલૌકિકતા બતાવી દે, પણ એ દરેકને હા પડવી એ મુશ્કેલ હોય. એક સરસ લીલા છે, લોયાની અંદર જ્યારે સૌ પ્રથમ રામ પ્રતાપભાઈ અને નાનાભાઈ ઈચ્છારામ આવ્યા હતા, પછી એમના પાડા ભીમભાઈ હતા, પાર્ષદ હતા સેવામાં, એને સંકલ્પ થયો કે આ રામ પ્રતાપભાઈ કોણ હશે ને કેવા બળિયા હશે, ભગવાનના ભાઈ છે. તો રામ પ્રતાપભાઈએ ભીમભાઈને નોશી રૂપે દર્શન દીધા, નોશી સ્વરૂપે એક દિવસ દીધા, બીજે દિવસે પાછા દર્શન કર્યા. એટલે એ પછી ભીમભાઈથી રહેવાયું નહીં, એટલે એને મહારાજને પૂછ્યું કે આ રામ પ્રતાપભાઈ કોણ છે. તે મહારાજ કે ક્યારેક બતાવશું. તે મહારાજે મધ્યરાત્રિ એમને સમાધિ કરાવી. તે મહારાજ આગળ અને ભીમભાઈ પાછળ, લોયામાં બની ગયેલી આ ઘટના છે. હરિ સહજાનંદ ચરિત્રની અંદર 172મી આ વાત છે. અને પછી મહારાજ આગળ આવ્યા ને ભીમભાઈ પાછળ આવ્યા. તે ચાલતા ચાલતા પાતાળમાં ગયા. પાતાળની અંદર એક મંદિર જોયું. મંદિરની અંદર
શેષનારાયણ નાના કણા રૂપે ને આ સિંહાસનની અંદર પોઢેલા હતા. મહારાજે નેતરની સોતી અડાડી તો ઝપકીને જાગ્યા શેષનારાયણ, બહાર નીકળ્યા. મંદિર બહાર આવ્યા અને મોટું દેહ વધાર્યું અને એક 1000 ફનાઓ થઈ ગઈ શેષનારાયણની, અને ઉપર એક શ્વેત મૂર્તિ એ ફનાઓ ઉપર બેઠેલી જોઈ. મહારાજ ભીમભાઈને કે આ છે ને એ રામપ્રતાપભાઈ, આ રામપ્રતાપભાઈ છે. મહારાજે આટલું કીધું પછી ભીમભાઈને મહારાજ કે હજુ બતાવી દઉં હાલ મારી આગળ. હારે હારે ગયા તે બદ્રિકા આશ્રમમાં ગયા, તે બોરડી નીચે બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા. તે ભીમભાઈ કે આ બ્રહ્માનંદ સ્વામી છે? હા બ્રહ્માનંદ સ્વામી છે કે. પછી આગળ ગયા તે શ્વેતદ્વીપમાં ગયા, તે શ્વેતદ્વીપની અંદર ગયા તો ત્યાં ગોપાળાનંદ સ્વામી બેઠેલા અને મુખ તો બધા વિટાઈને બેઠેલા શ્વેતદ્વીપના. ભીમભાઈ કે આ ગોપાળાનંદ સ્વામી મહારાજ? હા ગોપાળાનંદ સ્વામી, બરાબર. પછી ત્યાંથી ગોલોકમાં ગયા, ત્યાં નિત્યાનંદ સ્વામીને દેખ્યા, ત્યાંય બધા મુખ તો વિટાયેલા હતા સ્વામીના આજુબાજુ. પછી શ્રીજી મહારાજે કહ્યું ભીમભાઈ કે મહારાજ આ બધા સંતો અલગ અલગ ધામોમાં આમ કેમ બેઠા છે? ત્યારે મહારાજ કે એ અહીંના મુક્તને ઉપદેશ કરવા આવે છે. બ્રહ્માનંદ સ્વામી બદ્રિકા આશ્રમવાળાનો ઉપદેશ કરે છે, ગોપાળાનંદ સ્વામી શ્વેતદ્વીપમાં ઉપદેશ કરે છે, નિત્યાનંદ સ્વામી ગોલોકમાં ઉપદેશ કરે છે. અને આવું કહી અને મહારાજ ગોલોકમાં ભીમભાઈને મૂકીને અક્ષરધામમાં જતા રહ્યા, અદૃશ્ય થઈ ગયા ત્યાંથી. તે ભીમભાઈ શ્રીજી મહારાજને નહીં દેખવાથી શોધવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા, મહારાજ ક્યાં ગયા તમે, મહારાજ ક્યાં ગયા? ઓલા મુક તો કે મહારાજ તો છે ને આ પગથિયે થઈને ઉપર જતા રહ્યા, ધામમાં જાઓ ત્યાંથી ઉપર જાઓ કે તમે. અને ત્યાંથી પછી એ ઉપર ગયા, કેવળ તેજ તેજ ને તેજ દેખાયું, મહારાજને જોયા નહીં એટલે ત્યાં બોલાવા માંડ્યા, હે મહારાજ મને મૂકીને ક્યાં જતા રહ્યા, ક્યાં જતા રહ્યા? ત્યારે મુક તો કે મહારાજ તો ગયા લોયા, તમને જ્યાંથી લાવ્યા હતા ને લોયા દરબારગઢમાં જતા રહ્યા છે. હવે તમે અહીંથી સંકલ્પ કરો કે લોયા જવું છે એટલે પોગી જશો. પેલા કે ત્યાં જવું કઈ રીતે? સંકલ્પ કરો ને કે લોયા જવું છે એમ. અને સંકલ્પ કર્યો, દેહમાં આવી ગયા અને ભીમભાઈ ઊભા થઈને મહારાજના પગમાં પડ્યા. ઓહો મહારાજ, મેં તમારો આવો મહિમા નહોતો જાણ્યો, આવા મોટા મહારાજ છે, પણ કોકને બતાવી દે. શ્રીહરિ જ્યારે ચાલ્યા માનકુવાથી ત્યારે વિવિધ પ્રકારના વાજિંદ્રો વાગવા લાગ્યા. સંતો મૃદંગ સાથે કીર્તનોને બોલતા આગળ ચાલતા હતા. હરિભક્તો હૃદયમાં અત્યંત ઉત્સાહિત થઈને વધામણાના ધોળ ગાતા હતા. અપાર ગુલાલ લાવ્યા હતા, સૌ મન ભાવે તેમ ગુલાલને ઉડાડતા શ્રીહરિના દર્શન કરવા માટે બધા ગામમાં રહેતા લોકો બહાર આવી ગયા. ગામની ચારે તરફ અપાર બાગ બગીચાઓ હતા. વિવિધ પ્રકારના વૃક્ષોમાં તેમાં કોઈ પાર ન હતો. તેના ઉપર જાત જાતના પંખીઓ રહેતા હતા, પોતપોતાની જાતિના અવાજ કરી રહ્યા હતા. શ્રીહરિને આવતા દેખીને પંખીઓ આનંદ ઉલ્લાસમાં અમારે બધો જ ભય નષ્ટ થઈ ગયો છે એમ બોલતા હતા. પક્ષીઓ એવું બોલતા હતા કે હવે અમે નિર્ભય થઈ ગયા, અભય થઈ ગયા. ગામને ચારે બાજુ અનુપમ કિલ્લો હતો, તેમાં બુરજ અને દરવાજાઓ અતિશય રમણીય હતા. ગામની ચારે તરફના કિલ્લાના કાંગરા સોનાના હતા, તેના દરવાજાની શોભા તો વર્ણવી ન શકાય તેવી સુંદર હતી. શ્રીહરિ ગામમાં પ્રવેશ્યા ત્યારે મુખ્ય રાજમાર્ગને સુંદર રીતે શણગારીને અદ્ભુત શોભા કરી હતી. દરેક ઘરના દરવાજાઓ પાસે કેળના સ્તંભ રોપાવી દીધા હતા. વિવિધ ભાતના મોતીના સુંદર તોરણોને બાંધ્યા હતા. બિલોરી કાચના દીવાના ઝાડ બનાવીને દરેક ચોપકા રોપી દીધા હતા અને સુંદર રીતે સજાવેલા દીવાઓની પંક્તિ રચી હતી. આવું માનકુવાની અંદર ખૂબ સુંદર શોભા. શ્રીજી મહારાજ પધારેલા છે એટલે ત્યાંના અદાભાઈ આદિ તમામ ભક્તોએ કરેલા છે. મહારાજ રાજમાર્ગ ઉપર ચાલી રહ્યા છે, આ શોભાને નિરખતા અંતરમાં રાજી થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતન સાગરના પંચમપુરમાં શ્રીહરિ તેરા ગામથી માનકુવા પધાર્યા એ નામે 46મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજ.